नमस्कार बाळकों धोरण 9 गणित खास बे प्रमेय अत्यारना छे। पहेलो प्रमेय आपणे चलाव्यो हतो के जो बे रेखाओ छेदे एकबीजाने तो एक बिंदुमां छेदे ए बी अने सी डी ओ बिंदुमां छेदे तो एना द्वारा चार खूणा बने एटले समसमयना खूणा अभिकोण कहेवाय। ए अभिकोण समान होय छे अथवा एकरूप होय छे। एक एक खास प्रमेय पूछाय छे। बीजो खूब जो अत्यारनो प्रमेय त्रिकोणना त्रणे खूणानो सरवाळो 180 थाय छे। बराबर छे। आ एक खास पूछाय छे प्रमेय शू छे आपणे समजीए ने तो धारो के खूणो त्रिकोण तमने आपेलो छे त्रिकोण पी क्यू आर एमां आ एक खूणो 1 2 अने 3 बराबर छे। एटले के त्रिकोण पी क्यू आर मां पी क्यू आर मां खूणो पी वत्ता खूणो क्यू वत्ता खूणो आर बराबर 180 एटले के अहीं मैं नाम आप्या छे के खूणो 1 वत्ता खूणो 2 वत्ता खूणो 3 180 बराबर थाय छे। ते आपणे साबित करवू छे मित्रो। बराबर छे। એટલે કે ત્રિકોણ પી ક્યુ આર બરોબર આપેલો છે આપણને। બરોબર છે। એટલે કે આપેલો છે બરોબર છે એ આપણે લખવું હોય ખાલી તો આપણે શું લખીએ ત્રિકોણ પી ક્યુ અને આર ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો પી બરાબર 1 ખૂણો ક્યુ બરાબર 2 અને ખૂણો આર બરાબર ખૂણો 3 આપેલા છે અને ખૂણો 1 વત્તા 2 વત્તા 3 બરાબર 180 સાબિત કરવાનું છે। બરોબર છે। આ તમારે સાબિત કરવું છે તો સાબિત કરવું હોય તમે તો હવે એક સારા સારી રીત છે તમારે સરળ પણ અને યુગ્મ પણ હોય તો શું કરીશું કામ કરીએ કે ક્યુઆર ને સમાંતર કોઈ એક રેખા પર લઈએ જે યુગ્મથી પસાર થાય એનું નામ હું આપી દઉં એબી। બરોબર છે। એટલે આપણે લખી શકીએ છીએ કે ક્યુઆર રેખા ખંડને સમાંતર પીમાંથી પસાર થતી રેખા એબી દોરો। આથી એ પી બી થશે। બરોબર છે। આપણે એ પી બી થાય બરોબર છે ક્યુઆર સમાંતર રેખા લઈએ એટલા માટે હવે શું કરીએ આપણે આ ખૂણો લઈએ અને આ ખૂણો લઈએ તમે જોશો બરોબર છે એટલે આ ખૂણાનો નંબર 4 આપી દો આ ખૂણાને 5 આપી દો બરોબર છે। ચાર નંબરનો કયો છે એટલે કે એ પી બે એ પી ક્યુ અને સામેનો ખૂણો થશે પી ક્યુ આર એટલે આપણે લખી શકીએ છીએ કે ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ આર આથી ખૂણો 4 બરાબર ખૂણો હું લખી શકું છું 2 એટલે 2 એ 4 જેટલો થાય કેમ યુગ્મમાં એ જ રીતે ખૂણો 5 બરાબર ખૂણો 3 કેમ યુગ્મમાં બરાબર છે એટલે કે 4 એ 5 એ જેટલો થાય 5 એ તમારે 3 જેટલો થતો જોવા મળે છે બરાબર અને યુગ્મકોણ છે એટલા માટે હવે આપણને ખબર છે કે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180 સરળ કોણ થશે આપણે શું થશે સરળ કોણ કોણ બની જાય છે આપણે કહી શકીએ બરાબર 3 ને 3 સરળ 180 થાય તો 4 ની જગ્યાએ 2 મૂકી દઉં બરાબર અને 5 ની જગ્યાએ 3 મૂકું એટલે મારું જે વસ્તુ જોઈ લીધી 1 2 3 એટલે કે ત્રિકોણના 3 3 ખૂણાનો સરવાળો આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ 180 થાય કશું નથી એને મિત્રો પહેલો સરળ એ છે કે આપણે નામ આપવો હોય તો ઠીક છે નામ આપવો તો વધારે ડાયરેક્ટ તમે લખી શકો છો પણ 1 2 3 4 આપીએ એટલે આપણે લખવામાં ઝડપથી સરળતા પડે એટલે કે પી માંથી પસાર થતી એક એબી રેખા ક્યુઆર ને સમાંતર દોરવાની જેવી દોરશો એટલે 3 ખૂણા મળશે 3 ખૂણા મળે એમાં એ પી ક્યુ અને પી ક્યુ આર બરાબર બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ એ જ રીતે ફરી પાછું ક્યુઆર અને એબી સમાંતર પીઆર ની છેદિકા છેદિકાથી બનતા 5 અને 3 યુગ્મકોણ સમાન હોય આ યુગ્મકોણ સમાન હોય આની જગ્યાએ હું આ પણ મૂકી શકું એટલે 1 2 3 મારે 180 થઈ જાય મિત્રો આ ખાસ પ્રમેય તમારે 6.7 લગભગ પહેલી પરીક્ષામાં આવે છે બરાબર એ ખાસ પહેલી પરીક્ષામાં આવે છે વાર્ષિક પરીક્ષામાં આવે છે કે ત્રિકોણ બરાબર એ ખાસ આ તમારે રેખાઓ ખૂણાનો આ ત્રિકોણનો પ્રમેય ખાસ તૈયાર કરવો મિત્રો બરાબર છે તો એના પછીનો જે પ્રમેય છે 6.8 બરાબર છે એ સાબિત નથી કરવાનો પણ ખાલી સમજ તમારે મેળવવાની છે કે કોઈ પણ એક ત્રિકોણ હોય એ ત્રિકોણની અંદર બરાબર આપણે આ
અહીં સીધો લીલી ત્રિકોણ બરોબર છે આ એક ત્રિકોણ છે એ બી સી અને કદાચ અહીં ડી મૂકું તો આ જે છે એનો બહિષ્કોણ છે આપણે ઘણી વખત ભણેલા છે બરોબર ત્રિકોણનો આવા કેટલા બહિષ્કોણ દોરી શકાય તો એક શિરોબિંદુ આગળ તમે બે બહિષ્કોણ દોરી શકો છો એક આ બાજુનું દોરી શકાય અને બીજું આ પણ દોરી શકાય છે તે જ રીતે એ આગળ બી આગળ એક શિરોબિંદુ આગળ બે બહિષ્કોણ બને તો ત્રિકોણનો કુલ દોરો હોય તો છ બહિષ્કોણો બને છે આ તમારે સમજણ માટે છે આ બે બહિષ્કોણ થયા તો આ બે અંતઃસમૂહ કોણ થાય કયા થાય મને અંતઃસમૂહ કોણ કહે છે બરોબર જો ત્રિકોણનો કોઈ એક શિરોબિંદુ આગળ બહિષ્કોણ દોરો તો બાકીના બે જે અંતઃસમૂહ કોણ બને એના સરવાળા જેટલો થાય છે કે મારે લખવું હોય તો ખૂણો એ સી ડી બરાબર આ ખૂણો બી એ સી વત્તા એ બી સી આ રીતનું સાબિત નથી પણ તમારે આ વસ્તુ યાદ રાખવાની કે આ જો 120 થાય તો આ 50 હોય તો તમારા 70 થાય આ 50 તો આ 70 થાય આ 60 હોય તો આ 60 થાય એટલે કે ટૂંકમાં કોઈ પણ ત્રિકોણની અંદર શિરોબિંદુ જે શિરોબિંદુ આગળ તમે બહિષ્કોણ દોરો જે શિરોબિંદુ આગળ તમે બહિષ્કોણ દોરો એ સિવાયના બાકીના બે શિરોબિંદુ આગળ જે ત્રિકોણના ખૂણા બને બરાબર છે અહીં આ રીતે બની શકે કદાચ તમે આ બાજુનો બહિષ્કોણ દોરો તો આ બે ખૂણા થાય બરોબર છે કદાચ તમે ઉપરનો બહિષ્કોણ દોરો તો આ બે ખૂણા થાય ટૂંકમાં બહિષ્કોણ જે ખૂણા શિરોબિંદુ જો બહિષ્કોણ બને એ સિવાયના બાકીના બે ખૂણા જોડે જે અંતઃસમૂહ કોણ બને એ બહિષ્કોણના જેટલા એ બંનેનો સરવાળો બહિષ્કોણ જેટલો થતો જોવા મળે છે એ પ્રમાણે 6.8ની અંદર તમને સમજૂતી આપેલી છે કે કોઈ પણ ત્રિકોણની અંદર કોઈ પણ શિરોબિંદુ આગળ જ્યારે બહિષ્કોણ દોરવામાં આવે તે બહિષ્કોણનું માપ બાકીના બે અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય છે એટલે ખાસ એક આ પ્રમાણે આ દાખલા ઉપર ઘણો પૂછાય છે કે પૂછે તમે આને કીધું આ કિંમત આપણે એક આપણે ત્યારે બાદ બાકી કે અંદર મેળવી શકો કહો તો આ બે કિંમત આપણે આ પૂછે તો સરવાળો કરી પણ મેળવી શકો છો એ સિવાય આના પણ તમારા ત્રિકોણના ત્રણ ખૂણાના સરવાળા બરાબર છે 2 જેમ 3 જેમ 4 એ રીતે તમે પૂછી શકે છે કહો તો બે માપ આપણે ત્રીજું પૂછે છે એક કે બે કે માપ પણ લગભગ પૂછી શકે છે મિત્રો એટલે ખાસ આ બે પ્રમાણે આગળની રચનાઓ અરે પૂર્વધારણા અને ખાસ 6.1 પ્રમાણે અભિકોણો આ ખાસ તમારે શું છે એ દાખલા સ્વરૂપે ના આવે તો આ રીતે પૂર્વધારણા એક એક માર્કમાં આવે કહો તો પ્રમાણે 3 માર્ક્સની અંદર આવી શકે છે બાકી જે છેલ્લું ચેપ્ટર સ્વાધ્યાય છે 6.3 એ આપણે આગળ લઈશું.